મક્કમ થઈને મુસીબતોના પોટલાની ગાંઠો ખોલો ને તો જ સારા દિવસો જોવાનો નસીબ થાય છે. કેમ છો દોસ્તો, આ શુક્રવારે 65થી પણ વધારે એવોર્ડ જીતનારી ગુજરાતી ફિલ્મ મીરા રજૂ થઈ ગઈ છે. લગભગ 2.25 કલાકની આ ફિલ્મ કેવી છે અને જોવા જેવી છે કે નહીં તેના વિશે વાત કરીએ. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો વાત છે એક અભણ સ્ત્રી મીરાની, જેના લગ્ન એક સામાન્ય ખેડૂત પુત્ર નિર્મલ સાથે થાય છે. દુષ્કાળ અને પિતાની બીમારીને કારણે ઘરનું ગુજરાન ચલાવવા અને દવા દારૂ માટે નિર્મલ ગામના ઉતાર એવા કીર્તિ પાસેથી વ્યાજે રૂપિયા લે છે. અને પછી કેવા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે તથા કઈ રીતે મીરા ફક્ત ગામની જ નહીં પરંતુ સમગ્ર દેશની મહિલાઓ માટે આદર્શ બને છે તે જાણવા આ ફિલ્મ જોવી જોઈએ. એક્ટિંગની વાત કરીએ તો ફિલ્મમાં દરેક કલાકારનું કામ ખૂબ સારું છે. મીરાના મુખ્ય પાત્રમાં હિના વર્દે, નિર્મલના પાત્રમાં સંજય પરમાર અને કીર્તિના નેગેટિવ રોલમાં ચેતન દૈયા સૌથી વધારે ઇમ્પ્રેસ કરશે. એ સિવાય ધનકીના પાત્રમાં રીવા રાજનું કામ પણ ખૂબ સારું છે. ફિલ્મના રેટિંગ અને પ્લસ માઇનસ પોઈન્ટની દ્રષ્ટિએ વાત કરીએ તો સૌથી પહેલા ફિલ્મનું ડિરેક્શન અને સિનેમેટોગ્રાફી કમાલની છે, જેને માટે 1 સ્ટાર આપવો જોઈએ. ચેતન દૈયા અને હિના વર્દે જેવા દમદાર કલાકાર તથા બીજા નાના મોટા પાત્રોમાં જોવા મળતા દરેક કલાકારોની એક્ટિંગ માટે 1 સ્ટાર આપવો જોઈએ. 3rd સ્ટાર ફિલ્મના ગીત સંગીત અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે આપી શકાય. ફિલ્મના દરેકે દરેક ગીત જોવા સાંભળવા ગમશે. ગીતની કોરિયોગ્રાફી પણ સરસ કરવામાં આવી છે અને છેલ્લે 1/2 સ્ટાર ફિલ્મના અમુક જોરદાર ડાયલોગ માટે આપી શકાય. હવે ફિલ્મના માઇનસ પોઈન્ટ અને રેટિંગની વાત કરીએ તો સૌથી પહેલા 1/2 સ્ટાર ફિલ્મની સીધી સપાટ સ્ટોરી ટેલિંગ અને થોડા ધીમા સ્ક્રીનપ્લે માટે કાપી શકાય. ફિલ્મનો કન્સેપ્ટ ખૂબ સરસ છે. મહિલાઓની આત્મનિર્ભરતા, ગૌમાતાની સેવા, પશુપાલન આવા બધા વિષયોને ફિલ્મમાં સારી રીતે વર્ણવવામાં આવ્યા હોવા છતાં ફિલ્મની શરૂઆત જે રીતે થઈ અને પછી આખી ફિલ્મ ફ્લેશબેકમાં ચાલી તે એક રીતે સીધી લીટીમાં ચાલતી રહે છે, એટલે કે ક્યાંય કોઈ સરપ્રાઇઝ મોમેન્ટ નથી. આગળ શું થશે અને ફિલ્મનો અંત શું હશે એ તમને પહેલેથી જ ખ્યાલ આવી જાય છે. 1/2 સ્ટાર ફિલ્મના ડાયલોગ રાઇટિંગ માટે કાપવો જોઈએ. અમુક ડાયલોગ પહેલાં કહ્યું તેમ ચોટદાર હોવા છતાં ફિલ્મની ભાષા બાબત રાઇટર થોડો માર ખાઈ ગયા છે. શુદ્ધ ગુજરાતી અને તળપદી ગુજરાતીનું ભેળસેળ ઘણા ડાયલોગમાં જોવા મળશે. અને છેલ્લે 1/2 સ્ટાર ફિલ્મના માર્કેટિંગ અને પબ્લિસિટી માટે કાપવો જોઈએ, કેમ કે એક ઘણી સારી કહી શકાય તેવી એવોર્ડ વિનિંગ ફિલ્મ હોવા છતાં દર્શકોને આ ફિલ્મ વિશે વધારે માહિતી હોય એવું લાગ્યું નથી. મારી સાથે પહેલીવાર એવું બન્યું છે કે આખા થિયેટરમાં ફિલ્મ જોવા માટે ફક્ત હું એક જ હતો, છતાં શો થયો એટલે ફિલ્મ જોઈ શક્યો. બાકી મિનિમમ 5 દર્શકો હોય તો જ શો થાય છે, એટલે આખા થિયેટરમાં એકલા જ ફિલ્મ જોવાની હતી, જે એક અલગ એક્સપિરિયન્સ રહ્યો. ઓવરઓલ વાત કરીએ તો આ ફિલ્મને 5 માંથી 3.5 સ્ટાર આપી શકાય. આ એક એવી ગુજરાતી ફિલ્મ છે જેમાં ગુજરાતની માટીની મહેક તમને જોવા મળશે, જેના ગીતો પડદા પર જોવા સાંભળવા ગમશે. સ્ટોરી અને ડાયલોગ્સમાં થોડા માઇનસ પોઈન્ટ હોવા છતાં જો તમને ગુજરાતી ફિલ્મો માટે પ્રેમ હશે તો ચોક્કસ આ ફિલ્મ ગમશે. આગળ કદાચ એવું બને કે આ ફિલ્મ માટે સ્પેશિયલ મહિલા દર્શકોના શો થિયેટરમાં થાય અને ફિલ્મ વધારે દર્શકો સુધી પહોંચે. એટલે જો તમે આ શનિ રવિમાં ગુજરાતી ફિલ્મ જોવાની ગણતરી કરતા હો તો મીરા સહપરિવાર જોવાલાયક ફિલ્મ ચોક્કસ કહી શકાય. તમે આ ફિલ્મ જોઈ લીધી હોય તો કેવી લાગી તે કમેન્ટ કરી જણાવશો. સાથે જ હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે, કેમ કે અમે ગુજરાતી ફિલ્મો અને સિરીઝની અવનવી અપડેટ લઈને આવતા રહીશું. મળીએ કોઈ નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા લઈએ.